प्रमुख स्वामी महाराज ने न्यूयॉर्क एयरपोर्ट ऊपर एक पत्रकारे पूछेलू कि विज्ञान नो विकास आ इंटरनेट आ टेक्नोलॉजी ये आशीर्वाद रूप छे के श्राप छे त्यारे प्रमुख स्वामी महाराज एमना विशाल अनुभव पर थी एमना शानपण पर माथी त्वरित उत्तर आपेलो कि विवेक थी वापरे तो आशीर्वाद विवेक चूके तो श्राप विवेक चूको एटले श्राप छे बीजी एक फेमिली वेल्यूज माटे मोटी बात छे टाइम केयर एंड रिस्पोन्सिबिलिटी तमारा घर में कोई ओल्ड एज व्यक्ति होय एनी जवाबदारी तमारे लेवी ज पड़े તમે જો એને ઓલ્ડ એજ હોમમાં મૂક્યા આજે જ મને એક પ્રસંગની વાત મળી કે અહીંયા ક્યાંક કોઈક જગ્યાએ કોઈક ઓલ્ડ એજ હાઉસ ઓલ્ડ એજ હોમની કોઈક વ્યવસ્થા થઈ રહી છે ઓકે વ્યવસ્થા તો આપણે કરવી પડે કારણ કે ઘણા બધાને એની જરૂર હોય જ છે પણ તમે જ્યાં સુધી જીવતા છો ત્યાં સુધી તમારા ફેમિલી મેમ્બર્સમાં કોઈ એટલે ઓલ્ડ એજ હોય ફાધર મધર હોય એને ઘરે રાખવા એમની સેવા કરવી એમને આશીર્વાદ પ્રાપ્ત કરવા એમનું ઋણ ચૂકવવું બીકોઝ વેન યુ આર અ કિડ They took care of you. Now, when they are old, it is your moral responsibility to take care of them. Yes or no? So, ये जवाबदारी राखो नहीं. जो तुम्हें तुम्हारा parents ने old age home में मुक्या व्या तो same room की duplicate चावी हाथ में रख दो. 25 वर्ष पहले तुमने काम माँ उसे. ताकि तुम्हारा children सीखी जैसे कि अच्छा घरड़ा था पप्पा मम्मी तेरे पहलू gallery में थी पहलू देखा जन त्यां मुक्या वाला. भाई मुक्या उसे. प्रमुख स्वामी महाराज ने प्रश्न पूछा लो कि अपनी संस्कृति में तो घरड़ा घर की बात नहीं आ घुसी केवी रीते गयू પ્રમુખ સ્વામી મહારાજે ત્વરિત ઉત્તર આપેલો કે તમે ચાઇલ્ડ કેર સેન્ટર સમાજમાંથી કાઢી નાખો એટલે ઘરડા ઘરેની જાતે નીકળી જશે ખબર પડી તમે ચાઇલ્ડ કેર સેન્ટર્સ કાઢી નાખો એટલે ઘરડા ઘરેની જાતે નીકળી જશે કારણ કે સંબંધ છે આ લાગણી છે આ પ્રેમ છે અકોર્ડિંગ ટુ અ હાર્વર્ડ સ્ટડી વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ 8 વર્ષ સુધી 100,000 પરિવારોમાં દુનિયાના 110 દેશોમાં સર્વે થયો અને 67% પ્લસ રિસ્પોન્ડન્ટ્સ એવું બોલ્યા કે ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ ઇઝ ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ હુમ યુ લવ એન્ડ રિસ્પેક્ટ હુ લવ્સ એન્ડ રિસ્પેક્ટ્સ યુ જે તમારા પરિવારજનો છે જેની માટે તમને પ્રેમ અને આદર છે અને એ પરિવારજનોને તમારા માટે પણ પ્રેમ અને આદર છે એની સાથે સમય વિતાવવો બેસવું વાતો કરવી આનંદ કરવો સાથે જમવું એ જીવનનો સૌથી મોટો આનંદ છે એ ફેમિલી વેલ્યુઝ થી આવશે એટલે ફેમિલી વેલ્યુઝમાં ટાઈમ કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી અને તમે આ અદા કરો એટલે કેવા રિઝલ્ટ આવે ન્યુયોર્કમાં એક સબર્બન એરિયામાં એક સબર્બમાં એક સિંગલ મમ અને એમનો એક નાનો દીકરો રહે 10-11 વર્ષનો દીકરો હવે આને આમ લીડી હતા બહુ ભણેલા નહોતા એમના ડિવોર્સ થયા પછી શી વોઝ ઓન અર ઓન એટલે કોઈ પેટી જોબ કરવી પડે પાછી સાંજે બીજી જોબ કરવી પડે પોતાની અને પોતાના સંતાનના ઉછેર માટે એટલે આ છોકરો બગડી ગયો હેબિટ્સ ખરાબ પડી ગઈ સ્કૂલે જાય ન જાય ત્યાંથી ફરિયાદ આવે પણ એના મધર સવારે 8 વાગ્યાથી જોબ પર નીકળે પછી બપોરે 4 વાગ્યા પછી બીજી જોબ કરે રાત્રે 9 વાગે આવે એટલે બહુ કેર ના કરી શકે અને થાકી પણ જાય એમાં બાળક છે ખિસ્સામાં ચપ્પુ રાખતા થઈ ગયો અને સ્ટ્રીટમાં બધા છોકરા જોડે રમતો હોય ત્યાં કોક વખત 1-2 વખતે કોકે ચપ્પુ પણ મારી દીધું એ પણ ફરિયાદ આવી આટલું સિરિયસ વાતાવરણ થઈ ગયું આ લેડીએ વિચાર્યું કે હું મારા બાળકને કેવી રીતે સુધારી શકું તો એ બાળક સાથે રોજ બેસે એને સમજવાનો પ્રયત્ન કરે એને સારી સારી ઇન્સ્પિરેશનલ વાતો કરે પછી એક દિવસ એ લેડીએ એમના નાના બાળકને વાત કરી કે બેટા આપણી સ્ટ્રીટના કોર્નરમાં એક ડોક્ટર રહે છે ખબર છે તો કે હા એની પાસે મોટું હાઉસ છે તો કે હા એની પાસે મોટી કાર છે તો કે હા સી ઇન્ફ્યુઝ ડ્રીમ્સ ઇન ધર માઇન્ડ્સ તો પેલા બાળકને એના માતાએ કહ્યું કે તારે પણ આવું મોટું હાઉસમાં રહેવું છે તારે પણ આવી મોટી કાર રાખી છે તો કે હા તો કે તને ખબર છે એ ડોક્ટર નાઇફ વાપરે છે છોકરું કે ઓ એમ એ ડોક્ટર નાઇફ વાપરે છે તો કે હા તારી પાસે ખિસ્સામાં જે નાઇફ છે ને એવી જ નાઇફ એની પાસે છે એની ઇમેજિનેશન શરૂ કરાવ્યું પણ એ જે નાઇફ વાપરે છે ને એ 15 વર્ષનો એને નાઇફ કેવી રીતે ઉપયોગ કરવો ને એ ભણ્યા એટલે એ જે નાઇફ ઉપયોગ કરે છે ને એમાં કોકનું દુઃખ અને દર્દ દૂર થાય છે અને તું જે નાઇફ ઉપયોગ કરે છે ને એ તું ભણ્યો નથી ને એટલે કોકને દુઃખ વધારે છે આ સેમ નાઇફ થી યુ કેન હેવ અ બિગ હાઉસ એન્ડ અ બિગ કાર એટલે પેલા છોકરાને એક ડ્રીમ અને ઇમેજિનેશન ચાલુ કરાવ્યું એ છોકરાને ક્લિક થયું અને એને ભણવાની શરૂઆત કરી ખૂબ સારો ભણ્યો એને મેરિટ્સ પ્રમાણે ક્રેડિટ્સ પ્રમાણે એને સ્કોલરશિપ મળી વેન આઉટ સ્કૂલ કોલેજ કરી એ ડોક્ટર થયો અને આજે ટુડે ઇઝ અ વર્લ્ડ ફેમસ પીડિયાટ્રિક ન્યુરોસર્જન આઈ એમ ટોકિંગ ઓફ ડોક્ટર બેન કાર્સન એમના જીવનની આ વાત છે
બેન કાર્સનના જીવનની આ વાત છે કે બેન કાર્સન એમની માતાએ એમને આવી રીતે ટ્રેન કર્યા નાનપણથી અને આવા ઇમેજિનેશન અને ડ્રીમ્સ શીખવાડ્યા અને એમને આ કક્ષા સુધી મૂકી દીધા. અમેરિકામાં જ્હોન હોપકિન્સ મેડિકલ સેન્ટરમાં ચીફ ઓફ પીડિયાટ્રિક ન્યુરોલોજી ડોક્ટર બેન કાર્સન અને વધારે પ્રસિદ્ધ થયા કે જ્યારે એમને સિયામીસ ટ્વિન્સને જુદા પાડ્યા. જે કથા આપણે સાંભળી હશે કે જોડિયા જન્મ્યા તો એ બંને હેડથી કનેક્ટેડ હતા, જુદા પાડે તો એક તો મરિયમ નિશ્ચિત હતું, બે પણ મરિયમ હતું. ડોક્ટર બેન કાર્સન અને ટીમે 22 hours નોન સ્ટોપ ઊભા ઊભા આ સિયામીસ ટ્વિન્સને ઇમિડિયેટલી આફ્ટર બર્થ જુદા પાડ્યા અને બોથ ઓફ ધેમ લીવડ અને ટુડે દે આર વન્ડરફુલ યંગસ્ટર્સ. ત્યારથી એ વિશ્વ પ્રસિદ્ધ થયા ડોક્ટર બેન કાર્સન. ક્યાં પેલો નાનો બેન કાર્સન જે સ્ટ્રીટ્સમાં ફરીને લોકોને હેરાન કરતો હતો અને ચપ્પુ બતાવતો હતો, અને ક્યાં ટુડે બેન કાર્સન કે ઇઝ અ વર્લ્ડ ફેમસ ડોક્ટર. અને હમણાં ગયા વર્ષે જ્યારે જો બાઇડન અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા ત્યારે હી ઓલ્સો થ્રુ હિઝ હેટ ઇન ધ રિંગ. પછી સમજાવટ પછી એમને વિડ્રો કરી લીધું. બાકી અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં ઉભા રહી શકે એ કક્ષાની આ વ્યક્તિ થઈ ગઈ ડોક્ટર બેન કાર્સન. તો એક માતા એમણે નક્કી કર્યું કે મારા બાળકને મારે આ કક્ષા સુધી પહોંચાડવો છે. તો એક સિંગલ મમ, રાધર લેસ એજ્યુકેટેડ મમ કેન ડુ ધીસ. તો આપણે બધા તો શહેરમાં રહીએ છીએ, સિવિલાઇઝ છીએ, એજ્યુકેટેડ છીએ, કલ્ચર છીએ, તો આપણે આપણા સંતાનોને એક્સ્ટ્રાઓર્ડિનરી હાઈટ સુધી પહોંચાડી શકીએ કે ના પહોંચાડી શકીએ? યસ ઓર નો? વી કેન, બટ વી હેવ ટુ ડેડિકેટ અવર સેલ્સ એઝ પેરેન્ટ્સ.